આપણે ત્યાં ટળ્યો નથી અને અન્ય એક ખતરો આવીને ઊભો થઈ ગયો છે જી હા દર્શક મિત્રો આપને જણાવી દે કે હજી એક વાવાઝોડાનો ખતરો દેશ પરથી ટળ્યો નથી ત્યાં અન્ય એક નવું વાવાઝોડું દસ્તક લઈ રહ્યું હોવાની ખબરો આવી છે સામે જી હા હિન્દ મહાસાગરમાં એક સાથે પેદા થયા છે બે બે વાવાઝોડા જે અલગ અલગ દિશાઓમાં જઈ રહ્યા છે તેવા રિપોર્ટ આવ્યા છે સામે આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે અસાની સાથે નવું જે પેદા થયું છે તે વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે કરીમ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને કેરળ તથા પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં એક તરફ વાવાઝોડા તેવા સંકેત છે અને તે વચ્ચે વધુ એક વાવાઝોડું કરીમ પણ આકાર લઈ રહ્યું હોવાની ખબરો છે અને આપણે એ પણ જણાવી દે આ સાથે કે હવામાન ખાતાએ તેની દિશા તથા ગતિ વગેરે ઉપર રડાર ગોઠવી દીધી હોવાની પણ ખબરો સામે આવી રહી છે

હવામાન શાસ્ત્રીઓનું એમ કહેવું છે કે હિન્દ મહાસાગરના દક્ષિણ ભાગમાં વધુ એક ચક્રવાત સર્જાશે વૈજ્ઞાનિકોનું એમ માનવું છે કે હિન્દ મહાસાગરમાં આસાની સાથે સાથે વધુ એક ચક્રવાત ઝડપથી આકાર લઈ રહ્યો છે આ વાવાઝોડાને દક્ષિણ આફ્રિકાના દેશ સેસેલ્સે કરીમ નામ આપ્યું છે તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે ભારતના દક્ષિણ કિનારે વાવાઝોડા અસાનીની પાછળ પાછળ વધુ એક વાવાઝોડું કરીમ પેદા થયું હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ નવા વાવાઝોડાથી ભારતને કેટલો ખતરો ક્યાં દેખાશે આની અસર તે અંગે જો આપણે વાત કરીએ ને તો ચક્રવાત અસાનીની અસર ભારતના દક્ષિણી રાજ્યોમાં દેખાઈ રહી છે જે આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોને અસર કરશે જ્યારે જે બીજું વાવાઝોડું નવું વાવાઝોડું જે છે કરીમ તે ભારતના દરિયા કિનારાથી દૂર જે રહ્યું છે તેવું સામે આવ્યું છે જેની ભારત કે અન્ય કોઈ દેશ પર અસર થવાની શક્યતા ઓછી છે તેવી ખબરો છે એવા રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે દર્શક મિત્રો કે વાવાઝોડું કરીમ ઓસ્ટ્રેલિયા તરફ આગળ વધી રહ્યું છે જોકે આને લઈને એવા અહેવાલો પણ છે કે હવામાન શાસ્ત્રીના મતે ચક્રવાત કરીમ ટૂંક જ સમયમાં નબળું પણ પડી જશે અને હાલની પરિસ્થિતિમાં આનાથી વધુ નુકસાનની અપેક્ષાઓ સામે આવી રહી નથી તમને જણાવી દે કે અહેવાલો અનુસાર આઠ મે નો એ દિવસ હતો જ્યારે વાવાઝોડું કરીમ પેદા થયું હતું તેવું સામે આવ્યું છે એક સાથે બે બે વાવાઝોડા કેવી રીતે આવું કેવી રીતે શક્ય બની શકે છે શું આવું પ્રથમ વખત થયું છે જો તમને આવા સવાલો થતા હોય ને તો આપણે જણાવી દઈએ કે હવામાન શાસ્ત્રીઓના મતે વિષુવૃત્તની ઉત્તર અને દક્ષિણની વિરુદ્ધ દિશામાં આગળ વધતા જોડિયા ચક્રવાત નવા નથી બે હજાર ઓગણીસમાં બંગાળની ખાડીમાં ઉછડેલ ચક્રવાત ફાનીએ તબાહી મચાવી હતી તે દરમિયાન હિન્દ મહાસાગરના દક્ષિણ ભાગમાં ચક્રવાત લોનાએ આકાર લીધો હતો તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર હવામાન શાસ્ત્રી ડોક્ટર શંભુ દ્વિવેદીનું આને લઈને એમ કહેવું છે કે જ્યારે પણ બે ચક્રવાત એટલે કે જોડિયા તોફાનો એક સાથે ઉદભવે છે ત્યારે તેમનું ચિત્ર જે છે તે લગભગ સરખું જ હોય છે બંને એક જ રેખાંશ પર ફરે છે પરંતુ બંનેની દિશાઓ અલગ અલગ હોય છે સેટેલાઇટ તસવીરોમાં આને જોઈ શકાય છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ